नमस्कार विद्यार्थी मित्रों, हूँ अपूर्व चौहान, धोरण 7, विषय विज्ञान, प्रकरण 2, प्राणियों पोषण। आग आपणे जोयुं तुं के ह्यूमन डाइजेशन सीस्टम एटले के मनुष्यनुं पाचन तंत्र, एनामां शुं समावेश थयेलुं छे। एनामां आपणे जोयुं तुं के मुखगृह, अन्नळी, जठर, नानुं आंतरडुं, मोटुं आंतरडुं, मळाशय अने मळद्वार आ दरेक भेगा मळी अने मनुष्यनुं पाचन तंत्र बनावे छे। એનામાં આપણે પહેલેથી શરૂઆત કરીએ તો મુખ અને મુખગૃહા। મિત્રો, ખોરાક એ મોં દ્વારા ગ્રહણ થાય છે। આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ એટલે કે મિત્રો ખોરાક મોં દ્વારા ગ્રહણ કરતા હોઈએ છીએ। જ્યારે કોળીઓ મોંની અંદર જાય ત્યારથી જ મિત્રો પાચનની શરૂઆત થઈ જતી હોય છે। એટલે કે ખોરાક એ મોં દ્વારા ગ્રહણ થાય છે। ખોરાકને શરીરની અંદર લેવાની ક્રિયાને અંતઃગ્રહણ એટલે કે આપણે જે ખોરાક શરીરની અંદર લઈએ છીએ એ ક્રિયાને શું કહેવાય? અંતઃગ્રહણ કહેવામાં આવે છે। આપણે દાંત દ્વારા તેને ચાવીએ છીએ અને તેને યાંત્રિક રીતે નાના નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ। એટલે કે મિત્રો, આપણે જ્યારે દાંત દ્વારા તેને ચાવીએ છીએ ત્યારે એને નાના નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ। તો એ નાના નાના ટુકડાઓમાં ફેરવાય છે કેવી રીતે? તો મિત્રો, આપણા જે દાંત છે એ અલગ અલગ ક્રિયાઓ માટે અલગ અલગ કાર્ય કરતું હોય છે। આપણે જોઈએ કે કયા દાંત કેવી રીતે કાર્ય કરીએ છે એના વિશે આપણે જોઈએ। પેઢામાં અલગ અલગ ખાડામાં મિત્રો દાંત હોય છે। દાંત દેખાવમાં જુદા જુદા હોય છે અને કાર્યમાં પણ જુદા હોય છે। એટલે કે મિત્રો, આપણા મોંમાં જે દાંત રહેલા છે એ દરેક દાંતના જુદા જુદા કાર્યો હોય છે એના વિશે આપણે જોઈએ। તો આપણે પ્રવૃત્તિ કરી શકીએ કે આપણે તમારો હાથ ધુઓ અને અરીસામાં જોઈને તમારા દાંત ગણો, તમારા દાંતને અનુભવો, તર્જનીનો ઉપયોગ કરો, તમને કેટલાક પ્રકારના દાંત જોવા મળશે। મિત્રો, આપણે આપણા દાંતને અડકીએ તો પહેલેથી લઈને છેલ્લે સુધી આપણને ઘણા બધા રીતનો અનુભવ થતો હશે। કેટલાક દાંત સીધા હશે, કેટલાક દાંત તીક્ષ્ણ હશે, તો કેટલાક દાંત ભેગા હશે, એટલે કે આપણે તેને દાઢ તરીકે ઓળખીએ છીએ। આવ્યા પછી બીમાં નાખો અને બંનેમાં 3-4 મિલી પાણી નાખો। એટલે કે એક કસનળીમાં શું કરવાનું છે મિત્રો? માત્ર ચોખા નાખવાના છે અને બીજી કસનળીમાં ચાવેલ ચોખા નાખવાના છે। હવે તેનામાં બંને કસનળીમાં 3-4 મિલી પાણી નાખો। કસનળીમાં 2-3 એટલે કે 2-3 ટીપા આયોડીનના નાખો અને અવલોકન કરો કે કઈ કસનળીમાં ફેરફાર જોવા મળે છે। બંને કસનળીમાં રંગમાં ફેરફાર શા માટે જોવા મળે છે? તો મિત્રો, આપણા શિક્ષક સાથે ચર્ચા કરો એટલે કે જેમાં રંગ પરિવર્તન જોવા મળે એટલે એવું કહી શકાય કે તેનામાં સ્ટાર્ચ હાજર છે। એટલે કે મિત્રો, જ્યારે કોઈપણ પદાર્થમાં સ્ટાર્ચ આયોડિન હાજર હોય એટલે કે તેનામાં આયોડિનનું દ્રાવણ નાખતા તે કયો રંગ? જાંબલી રંગ દર્શાવતું હોય છે। બરાબર છે મિત્રો? હવે જોઈએ મિત્રો, જીભ એ મુખગૃહાના પાછળના તળિયે જોડાયેલ માંસલ અંગ છે। મિત્રો, એટલે કે ગળાના પાછળના ભાગમાં જીભનો ભાગ જોડાયેલો હોય છે। તે આગળના છેડેથી કેવો હોય છે મિત્રો? મુક્ત હોય છે અને કોઈ પણ દિશામાં હલનચલન કરી શકે છે। એટલે કે જીભનું કાર્ય જોઈએ તો જીભ આપણા મોંમાં ખોરાક જ્યારે ચાવીએ છીએ ત્યારે તેને વલોવાનું પણ કાર્ય કરતું હોય છે। બીજું કે તે ઉપરાંત તે ચાવતી વખતે તેનામાં લાળ રસ ભેળવે છે। ઉપરાંત ખોરાકને ગળવાની ક્રિયા એટલે કે શરીરના મોંની અંદર લેવાની ક્રિયા માટે પણ એ મદદરૂપ છે। જીભ દ્વારા આપણે સ્વાદની પરખ પણ કરી શકીએ। એટલે કે મિત્રો, આપણને સ્વાદ તીખો છે, મીઠો છે, ગળ્યો છે, ખાટો છે, તુરો છે એ જીભ દ્વારા જ આપણે જાણી શકીએ। કારણ કે જીભની અંદર નાના નાના શું આવેલા છે મિત્રો? રસાંકુરો આવેલા હોય છે। એક નોટિસ છે એના અંદર મિત્રો કે મીઠાઈ અને દાંતનો સડો જોઈએ આપણે। સામાન્ય રીતે આપણા મોંમાં બેક્ટેરિયા રહેલા હોય છે એટલે કે મિત્રો કેટલાક દાંત, હવે દાંત વિશે સમજીએ તો આગળના દાંત એટલે કે જ્યારે આપણે સફરજનને બટકું ભરીએ છીએ ત્યારે આપણે બટકું ભરીએ છીએ ત્યારે એના પર જે દાંતની છાપ જોવા મળે છે એના આધારે આપણે કહી શકીએ કે કયા દાંત શું કાર્ય કરતો હશે। તો જે અગ્રદાંત છે મિત્રો એ વસ્તુઓને છેદવાનું। તો મિત્રો, અહીં આપણે કેટલાક દાંત દેખી શકીએ છીએ, પાછળની બે ડાળો, અગ્રદાંત, રાક્ષસી દાંત અને છેદક દાંત। એટલે કે જ્યારે આપણે બટકું ભરીએ છીએ ત્યારે છેદક દાંત એ વસ્તુને કાપવાનું કાર્ય કરે છે। બરાબર છે મિત્રો? ત્યારબાદ જે છેદક દાંત છે
એ વસ્તુને ચીરવાનું કે ફાડવાનું કામ કરે છે, જેને આપણે રાક્ષસી દાંત તરીકે ઓળખીએ છીએ। અગ્રદાળ અને દાળ એ ખોરાકને દળવાનું અને ભરડવાનું કાર્ય કરતું હોય છે। મિત્રો, જ્યારે આપણે નાના હોઈએ ત્યારે એક ઉંમર પછી આપણા દાંત પડી જતા હોય છે, જેને આપણે દૂધિયા દાંત કહીએ છીએ। એટલે કે 6-8 વર્ષની ઉંમર સુધી મિત્રો આપણા દાંત પડતા હોય છે, જેને દૂધિયા દાંત કહેવાય છે। અને ત્યારબાદ જે દાંત આવે છે એ મિત્રો કાયમી હોય છે અને તે આજીવન રહેતા હોય છે। હવે મિત્રો, દાંતની સાથે મોંમાં જીભ પણ આવેલી છે। જ્યારે દાંત એ ખોરાક ચાવવાનું કામ કરે છે, એ જ રીતે જીભ બે કાર્ય કરે છે। જીભ ખોરાકને વલોવવાનું અને તેમાં લાળ ઉમેરવાનું કાર્ય કરે છે। તો લાળ એ આપણા શરીરમાં કેવી રીતે આવે છે અને એનું શું મહત્વ છે એના વિશે જોઈએ। તો આપણું મોં લાળ ગ્રંથિ ધરાવે છે, જેમાંથી લાળ સ્ત્રવે છે, એટલે કે લાળ નામનો એક રસ સ્ત્રવે છે। શું ખોરાક પર લાળની અસર આપણે જોઈ શકાય, એટલે કે શું જરૂરી છે લાળ એ ખોરાક માટે કેવી રીતે જરૂરી છે એના વિશે જોઈએ। તો એક પ્રવૃત્તિ જોઈએ। બે કસનળી લો, તેને એ અને બી કસનળી તરીકે નોંધો અને બંનેમાં, એટલે કે મિત્રો બે કસનળીમાં શું કરવાનું છે, એક ચમચી ઉકાળેલા ચોખા નાખો। ઉકાળેલા ચોખાને 3-5